नमस्कार दर्शक मित्रों, पीटीएन साथे हूँ रूपल ठक्कर। हवे समाचार विगतवार। 14 एप्रिल एटले भारतना महामानव डॉक्टर बाबा साहेब आंबेडकर नी जन्म जयंती। डॉक्टर बाबा साहेब आंबेडकर दलित समाजना मसीहा छे। त्यारे जोईए बाबा साहेबना जीवनना झरमरने लई केटलीक महत्वनी बाबतो। 14 एप्रिल 1891 डॉक्टर भीमराव आंबेडकरनो जन्म एक दलित परिवारमां थयो हतो। બાળપણથી જ તેઓ ભણવામાં ખૂબ જ તેજસ્વી હતા। પ્રાથમિક શિક્ષણથી માંડીને કોલેજ કક્ષાનું શિક્ષણ તેમણે ભારતમાં લીધું અને ત્યારબાદ ઉચ્ચ અભ્યાસ માટે કેન્દ્ર સરકારની સ્કોલરશિપની મદદથી તેઓ વિદેશમાં અભ્યાસ અર્થે ગયા હતા, જ્યાં તેમણે LLB સહિતની ઉચ્ચ ડિગ્રીઓ પ્રાપ્ત કરી હતી અને બાદમાં ભારત પરત આવ્યા હતા। સ્વદેશ પરત ફરીને તેમણે અનેક સરકારી સંસ્થાઓમાં સેવાઓ બજાવી અને 1952માં રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા। આઝાદી બાદ સ્વતંત્ર ભારતનું બંધારણ ઘડવાની કમિટીમાં તેઓ અગ્રેસર હતા અને તેમના માર્ગદર્શન નીચે જ ભારતનું બંધારણ ઘડવામાં આવ્યું હતું અને તેથી જ તેઓ ભારતીય બંધારણના ઘડવૈયા તરીકે જાણીતા છે। તેમણે જીવનમાં અનેક સંઘર્ષો અને ઉતાર ચઢાવ પાર કર્યા છે। આ મહામાનવે 3 લાખ દલિતો સાથે બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો હતો અને આ અંગીકાર કર્યા બાદ ડોક્ટર આંબેડકરજી 1 માસ અને 22 દિવસ સુધી જીવિત રહ્યા અને આ સમયગાળા દરમિયાન તેમણે દેશભરનું ભ્રમણ કરીને દલિત હિન્દુઓને બૌદ્ધ ધર્મની દીક્ષા અપાવડાવી હતી અને દેશ માટે જીવન સમર્પિત કરનાર ડોક્ટર બાબા સાહેબ આંબેડકર 6 ડિસેમ્બર 1956ના રોજ વહેલી સવારે 6:30 કલાકે અનંતની યાત્રાએ જવા નીકળી ગયા હતા। તેમના 56 વર્ષના જીવનકાળમાં તેમણે કચડાયેલા વર્ગના ઉત્થાન માટે સતત મથામણી કરી અને ભારતનું બંધારણ ઘડીને ભારત રત્ન બન્યા અને રાજ્યસભાના સભ્ય તરીકે તેમણે દેશના વિકાસ માટે અનેરું યોગદાન આપેલું હતું તેવા બાબા સાહેબ આંબેડકરની જન્મતિથિ નિમિત્તે PTN પરિવાર પણ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને તેમને સાદર નમન કરે છે।